ભગવાન સ્વામિનારાયણના દિવ્ય શબ્દોથી શરૂ કરી, યાને કે વચનામૃતના શબ્દોને લઈ, સાથે મેમકા ગામના સામા પટેલની કથાથી, અને વિશેષ આપણને આનંદ થાય કે આપણે જે આજે ધ્રંગધ્રાની ધીંગીધરામાં બેઠા છીએ, આનો એક અદ્ભુત અને અનુપમ ઇતિહાસ આપણા હૃદય સુધી પહોંચાડ્યો, અને આ સર્વે ઇતિહાસોના માધ્યમ દ્વારા સર્વાવતારી શ્રી હરિજી મહારાજનો મહિમા આપણા હૃદયમાં આજે ઠાંસી ઠાંસીને ભર્યો છે, એવા આપણા સૌ કોઈના વહાલસોયા વક્તાશ્રીના ચરણોમાં એકવાર તાળીઓના નાદથી આપણે વંદના કરીએ. સાથે સાથે વચનામૃત વાંચનના પ્રશ્ન દ્વારા તમારો પ્રતિસાદ સારો મળ્યો એને પૂજ્ય વક્તાશ્રીએ આપને બધાને જેને જેને પાઠ વચનામૃતના ચાલે છે બધાને ખૂબ આશીર્વાદ આપ્યા. સ્વામી, આવું નાનું એવું અમારું કુટુંબ લગભગ બધાએ મળી અને 3000 જેટલી વચનામૃતની પારાયણોનું નિયમ લીધેલું છે. વાહ 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 વાહ. કોઈ એક, કોઈ બે, કોઈ 5, કોઈ 10, એવી રીતે પારાયણો કરે છે. પણ આ બધા ડબ્બા દોડતા હોય એનું કારણ છે અમારું એન્જિન બહુ ફૂલ સ્પીડમાં દોડે છે. સારું, 5-11 નિયમ લઈ તો શરમ આવે કે ગુરુજી 200 પારાયણોનું નિયમ લઈને બેઠા છે અને આપણે 5-10 પૂરું કરીએ. એક બળભરી વાત, પૂજ્ય ગુરુજીના નિયમ સામે જોઈએ ત્યારે આપણને આનંદ થાય. અને હમણાં ચૈત્ર સુદ 9મી હરિજયંતીના દિવસે અમે સ્વામી અહીંયા 1100 પારાયણ ગુરુજીએ પૂરી કરી, વચનામૃતનું પુરસ્મરણ કર્યું, અને એ નિમિત્તે ગુરુજીનો સંકલ્પ હતો કે આપણે ઝાલાવાડના ગામડે ગામડે સત્સંગી બિન સત્સંગીઓ એ દરેકના ઘેરે ઘેરે જઈ અને આ પુરસ્મરણ નિમિત્તે 1100 ઘેરે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત પધરામણી કરવી છે. અને મહારાજની કૃપાથી અને મહારાજના બળથી આપણને આનંદ અને એ વાતનો ગૌરવ છે કે એ 1100 પધરામણી આપણે પૂરી કરી છે. દરેક ઘેરે 15-20 મિનિટ વચનામૃતની કથા કરવાની, અને આપણે વડતાલથી જે વચનામૃત બહાર પડ્યું છે એ વચનામૃત એને ભેટ આપવાનું, પરિવારે સહિત એને નિયમ આપવાના, આમ કરતાં કરતાં હજારોની સંખ્યામાં વચનામૃતની પારાયણો થઈ, એ પછી ધોલેરા પ્રાંત હોય, ઝાલાવાડ હોય, 1064 પધરામણીઓ આપણે વાલા ભક્તો અહીંયા આજુબાજુના ગામડાઓમાં અહીંયાના લગભગ ભક્તોને ત્યાં જઈ આવ્યા છીએ. આપણે ત્યાં પધરામણીઓ થઈ, 1064 પધરામણીઓ કરી, અને પૂજ્ય ગુરુજી સંતોની સાથે અમેરિકા સત્સંગ વિચરણે પધારેલા અને 1100 પધરામણીનો અંક ત્યાં અમેરિકા ખાતે પૂર્ણ કરેલો, આ આપણા સૌ કોઈ માટે અને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ માટે અતિ આનંદની વાત છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર રાજી થાય એનું એક સર્વોત્તમ માધ્યમ અત્યારે આવ્યું છે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં. પૂજ્ય સ્વામીશ્રી આપણને વારે વારે કહ્યું છે અને વારે વારે હૃદયથી આપણને પોકાર્યા છે કે પધારો વડતાલ, આવો વડતાલ, જોડાવો ઉત્સવમાં, આવો વડતાલ, આપણે બધા એમાં જઈશું, ગાડીઓ ભરી ભરીને જઈશું પાડોશીની. આપણે ગુજરાતીઓ ખરા ને, એટલે આમ ઘર આંગણે તો બિલ આવવા જ ન દઈએ, બધાને આમંત્રણ આપીએ કે આવજો, ફલાણા ભીન ગાડી જવાની છે એમ. પણ આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે બધાએ જોડાવાનું છે. પણ એની પહેલાં દિવાળીના દિવસોમાં પ્રતિ વર્ષે જે સમૂહ શિબિર, દિવ્ય સત્સંગ શિબિરનું આપણે આયોજન કરીએ છીએ, તો એ શિબિર પણ આ વખતે દિવાળીના 9 દિવસોમાં વડતાલ ધામને આંગણે પરમ પૂજ્ય સદગુરુવર્ય જ્ઞાનજીવન સ્વામીના સંપૂર્ણ યજમાન પદે સમૂહ શિબિર થવાની છે, અને આપણે બધાએ એમાં મફતમાં જોડાવાનું છે. વાલા ભક્તો, આવી રીતે દ્વિશતાબ્દી મહોત્સવ વિડીયો આમંત્રણ પત્રિકા 16 અત્રે વિમોચન થયું. આપણા સૌના મોબાઈલ સુધી આ આમંત્રણ પત્રિકા પહોંચશે, અને આપણા થકી પૂજ્ય સ્વામીશ્રીએ વારે વારે આપણને કહ્યું છે કે આપણા તમામ પરિવારજનો, સગા સ્નેહીઓ
એના કાન સુધી આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકાના શબ્દો પહોંચાડજો, એને વડતાલ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદ સુધી પહોંચાડજો, એને ઉત્સવમાં લાભાન્વિત કરવા માટે એને વડતાલ લઈ આવજો. આ આપણા સૌ કોઈની એક પવિત્ર ફરજ છે. ત્યારે આવો વાલા ભક્તજનો કાર્યક્રમમાં આપણે આગળ વધીએ ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર નરસિંહપરાથી પૂજ્ય ઉત્તમ પ્રિય સ્વામી અને પૂજ્ય ઈશ્વર સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અત્યારે મંદિરે સેવામાં બીજા કોઈ સંતો નહીં હોવાથી તેઓ અત્રે આપણી વચ્ચેથી વિદાય લેવાના છે. તો આપણે પૂરેપૂરા માન સન્માન અને વિવેકની સાથે બેઠા થકા એમના ચરણોમાં વંદન કરી આભાર વ્યક્ત કરી અને પૂજનીય સંતોને આપણે અહીંયાથી વિદાય આપીશું. પૂજ્ય સંતો એમના સ્થાન ઉપર પધારશે. તામોધામથી પધારેલા સંતો પૈકી આપણા સૌ કોઈના મોટા ભાગ્યની વાત છે કે આપણને સૌ કોઈને પરમ પૂજ્ય સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આવો કથા વાર્તાનો અણમૂલો લાભ તો આપ્યો જ છે. એટલે એકવાર પુનઃ પુનઃ એમના માટે તાળીઓના નાદથી આપણે સૌ કોઈ આભાર સહ વંદના કરીશું. સાથે સાથે છેક વડતાલથી આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના કાર્યક્રમોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં પણ જ્યારે આપણા આ સત્સંગ સંમેલનમાં પૂજ્ય ચેરમેન સ્વામી પધાર્યા છે ત્યારે ચેરમેન સ્વામીને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. પૂજ્ય સુરેન્દ્રનગરથી મહાત્મા સ્વામી પણ આપણી વચ્ચે પધાર્યા છે, એમના ચરણોમાં પણ આપણે કોટી કોટી વંદન કરી અને પૂજ્ય મહાત્મા સ્વામીને હું વિનંતી કરીશ આજના આ અવસરે પાંચેક મિનિટ માટે એમના હૃદયના રૂડા આશીર્વાદના શબ્દો અત્યારે આપણી સમક્ષ રજૂ કરશે પૂજ્ય મહાત્મા સ્વામી શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન સુરેન્દ્રનગર. ભવ સંભવ વેતિ ભેદનમ સુખ સંપત કરુણાની કેતરમ વ્રતદાન તપત ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઇષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વાલા વાલા રૂપાળા ઘનશ્યામ મહારાજ, વચનાવ્રત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં આજની જે વિરાટ સત્સંગ મહાસભા તેના વક્તા ગુરુતુલ્ય પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, જે સંસ્થામાં આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ એવા સંસ્થાના સ્થાપક ગુરુતુલ્ય પરમ પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, વડતાલ ધામથી પધારેલા વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, નરસિંહપરા ટેકરીથી પધારેલા પૂજ્ય ઉત્તમ સ્વામી ઈશ્વરનારાયણ સ્વામી, આ સંસ્થાના પૂજ્ય કેશવ સ્વામી, માધવ સ્વામી, દેવ સ્વામી, જે આપણું સંપ્રદાયનો ઘરાણું ગણાય એવા પૂજ્ય ભજન સ્વામી, આદરણીય સંતો શ્રીજી મહારાજના વહાલા ભક્તો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ખરેખર આનંદની વાત છે, જયરામ બ્રહ્મચારીએ જે કીર્તનમાં ગાયું, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મેળા અક્ષરવાસી, તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું સુખડા મારું. પૂજ્યાજ સ્વામી આપણે દર્શન દેવા માટે, કથાવર્તન લાભ દેવા માટે અને આમંત્રણ દેવા માટે આવ્યા ત્યારે આપણા કેટલા અહો ભાગ્ય છે. સ્વામીને જોરદાર તાલીઓથી વધાઈએ. ખરેખર જે વચનાવળ દ્વિશતાબ્દી એને હાઈલાઇટ કરવા માટે અને જન જન સુધી મહારાજનો સંદેશો એ પહોંચાડવા માટે મહારાજની કલમ એને આપણે વાંચીએ છીએ, પણ આજે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી એને સાર્થક કરી બતાવી છે કે સેવા કેમ કહેવાય. તો આજે સ્વામીએ એ વચનાવળ દ્વિશતાબ્દીને આજે ઠેર ઠેર સુધી પરિશ્રમ લઈ અને ક્યાં સુરત, ક્યાં વડોદરા, ક્યાં રાજકોટ, ક્યાં જૂનાગઢ, ક્યાં મુંબઈ, આપણે એક દિવસ જવું હોય તો પણ વિચાર કરીએ ત્યારે આજે 16મી સભા આપણા ઝાલાવાડની અંદર, ત્યારે આપણા બધાના અહોભાગ્ય કે આપણને ઘેરે બેઠા આવો એ વચનાવળ દ્વિશતાબ્દીનો એ લાભ આપવા માટે સ્વામી આમંત્રણ દેવા માટે આવ્યા ત્યારે ખરેખર આપણા જીવનનો એક અણમોલ અવસર કે આવડો મોટો મહા મહોત્સવ એ આપણી જિંદગીમાં
એ ખરેખર પ્રથમ વખત હશે આવો અવસર એ આપણે ક્યારેય પણ ચૂકીએ નહીં. એટલા માટે સંતો ખૂબ દાખલો કરી રહ્યા છે, એ દાખલાને આપણે સફળ કરીએ. બ્રહ્માનંદ સ્વામીએ પણ સરસ કીર્તનમાં ગાયું, તો એ બ્રહ્માનંદ સ્વામીના જે કીર્તન જગત મેં જીવના થોડા કર્મ કુ સમજ કે કરના શિરે નિજ ભારના ભરના પુકારે પીટ કે તાલી જાયગા હાથ લે ખાલી તારે કહત હે બ્રહ્માનંદ. તો એ બ્રહ્માનંદ સ્વામી જે અદ્ભુત આપણને શબ્દો દ્વારા જે મહારાજનો મહિમા કીધો, એવો સ્વામીએ અપાર એ મહિમા આપણે સમજાયો. સ્વામી જ્યારે હસતા મોઢે નિખાલસ ભાવે એ કથાનું રસપાન કરતા હોય ત્યારે આપણને એમ થાય કે સાંભળ્યા જ કરી, સાંભળ્યા જ કરી. અને ખરેખર જે મહારાજ વખતે સંતો અને મહારાજ એ વાતો કરતા અને સાંભળતા કે વાતો કરતાં કરતાં એ પ્રભાતિયું થઈ જાય તો પણ કોઈને ખ્યાલ નહોતો આવતો, ત્યારે સંતોને એમ થાય કે લાઈ હવાર પડી ગઈ, એવા વાતોમાં રસબસ થઈ જતા. પણ અત્યારે સ્વામીની વાતો સાંભળીએ ત્યારે એમ થાય ખરેખર વાતાવરણ એવું મહારાજ વખતે હશે એવું વાતાવરણ અહીંયા સ્વામી ખડું કરે. હસતા હસતા આપણને એવી રમૂજ સાથે સત્સંગની બળભરી વાતો જ્યારે સ્વામી કરતા હોય ત્યારે સમયનો પણ આપણને ખ્યાલ ન આવે એવો આનંદમાં રસબોળ એ પૂજ્ય સ્વામી આપણને કર્યા. ત્યારે વચનામૃત એ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આપણા જાહોલાની અંદર આવું સુંદર પૂજ્ય સ્વામી આયોજન કર્યું ત્યારે અમારા જેવા નાના સાધુને પણ સંતોના દર્શન એમની વાણી એનેથી અમે પણ ખૂબ ભાગ્યશાળી છીએ. તો આવા નવા દર્શન અને કથા વાર્તા એ આપણા સૌના માટે અહીંયા સંતો પુરુષાર્થ કરે એ સંતોના કાર્યની અંદર આપણે બધા સૌભાગી થઈ અને વડતાલમાં જે ઉત્સવ ઉજવવાનો હોય એમાં આપણે ખૂબ લાભ લઈએ એટલું કહીને વીરમો વસ્તુ દેશોને. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મહાત્મા સ્વામીનો. આવો આગળ પ્રાર્થના કરીએ. પૂજ્ય સ્વામી પણ ત્યાંથી હાર લઈને આવ્યા છે, વક્તાશ્રીને હાર પહેરાવી પૂજન કરે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવો મહારાજશ્રી ઘણી વખત એવું કહે કે અમારે ચેરમેન સ્વામીના હાથમાં પદ્મનું ચિહ્ન છે કે જે સંકલ્પ કરે એ બધા પૂરા થાય. અને જ્યારથી વડતાલ વહીવટમાં આવ્યા છે ત્યારથી આપણે જોઈએ છીએ કે રાત દિવસ જોયા વગર અથાગ પરિશ્રમ દ્વારા વડતાલ ધામના વિકાસને માટે જેઓએ યા હોમ કરી દીધું છે એમનું સર્વસ્વ, એવા પૂજ્ય ચેરમેન સ્વામીને આપણે વિનંતી કરીએ આ પ્રસંગે એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય સ્વામી. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી પડ પણ જો વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોળ ચિહ્ન જે હ નજર સમીપે રહો યમારી હ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન વાલાવાલા પ્રાણ પ્યારા રૂપાળા ઘનશ્યામ મહારાજ, વક્તા મહોદય ગુરુતુલ્ય પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, એવા જ ગુરુતુલ્ય આ સંસ્થાના સંસ્થાપક પરમ પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, મહાત્મા સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો, દરેક વાલા ભક્તજનો, વચનાવત દિશાવતી મહોત્સવ વડતાલ ધામને આંગણે જ્યારે આવી રહ્યો છે એની પૂર્વ સંધ્યાએ આજે ધાંગધ્રા ખાતે 16મું મ્યુઝિક સોંગનું જે આમંત્રણ આપવા માટે અને કથા વાર્તાનો લાભ આપવા માટે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી અહીંયા પધાર્યા છે એ આપણું બહુ મોટું અહોભાગ્ય છે. કારણ કે આવા સંતોના દર્શન કથા વાર્તાનો લાભ એની સેવા થોડા પુણ્યવાળાને મળતી નથી,
મહારાજ કે જાજા જન્મના જ્યારે પુન ઉદય થાય ને ત્યારે આવા સંતોના દર્શન કથા વાર્તાનો લાભ મળે છે, માટે તમે ખૂબ ભાગ્યશાળી છો ઝાલાવાડના હરિભક્તો. ને ઝાલાવાડના હરિભક્તો તો વચનામૃતના બહુ પ્યાસી છે. દરેક ઘરે ઘરે ગામે ગામ વચનામૃતની કથા હરિભક્તો સંતો દ્વારા થતી હોય છે. એ વચનામૃત આપણું અધ્યાત્મ શાસ્ત્ર છે, તો એને સંપૂર્ણ ન્યાય આપવા માટે આ બ્રહ્મનિષ્ઠ સંતોએ બહુ જહેમત ઉઠાવી એ વડતાલ ધામને આંગણે બહુ અતિ ભવ્ય અને દિવ્ય જે વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજમાન છે, જે વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થ છે, જ્યાં ભગવાને જે કરવાના તમામ કાર્ય એ મહારાજે ત્યાં કર્યા છે. આજ્ઞા અને ઉપાસનાનું કેન્દ્ર હોય તો એ વડતાલ છે, મુક્તિ અને ભુક્તિનું કેન્દ્ર હોય તો એ વડતાલ છે, મહારાજે પૂનમ ભરવાની આજ્ઞા કરી હોય તો એ વડતાલ છે, મહારાજે બે સમયા બાંધ્યા હોય તો એ વડતાલમાં, મહારાજે આચાર્ય પરંપરા બે ગાદીની સ્થાપના કરી હોય પછી અમદાવાદ દેશ હોય તો એ ભલે અને વડતાલ દેશ હોય તો એ ભલે, પણ બેની સ્થાપના તો મહારાજે પોતે ત્યાં વડતાલમાં કરી છે. મહારાજે ત્યાં ગોમતી ગળાવી છે, દ્વારકાથી દ્વારકાધીશને લાવી અને વડતાલમાં પધરાવ્યા છે. એટલે વડતાલ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પાટનગર છે. આવા વડતાલ ધામમાં આવો મોટો દિવ્ય અને ભવ્ય મહામહોત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે બધાએ આપણી ફરજ છે કે આવા ઉત્સવનો વિશેષ ને વિશેષ લાભ લેવો. આ ઉત્સવ 300થી વધારે વીઘા જગ્યામાં ઉત્સવ પથરાયેલો છે, જે ઉત્સવમાં 25 લાખથી પણ વધારે હરિભક્તો દર્શન કરવા સંતોની કથા વાર્તાનો લાભ લેવા માટે પધારશે, 2000થી પણ વધારે સંતો આવશે, દેશ વિદેશથી હજારો હરિભક્તો આ ઉત્સવમાં આવવા માટે તનગની રહ્યા છે, ત્યારે આપણે પણ આ ઉત્સવમાં સહભાગી થવા માટે અચૂક પધારીએ. આ ઉત્સવનું વિરાટ સંમેલન અને ઉત્સવમાં પ્રદર્શન, વચનામૃતનું પ્રદર્શન બહુ મોટું છે. 50 ફૂટ મોટું પોળું વચનામૃત ગ્રંથ, એનું રોજે પૂજન, અભિષેક, અર્ચન બધું એનો પણ આપણે લાભ મળશે. 200 કુંડી યજ્ઞ છે, વિશાળ સભામંડપ છે, ભોજનાલય છે, બાળનગરી છે. આ ઉત્સવમાં બાળકોથી વૃદ્ધો દરેકને આનંદ આવે એના માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા મંચ છે, બાળકોનો મંચ છે, માટે દરેક હરિભક્તો આ ઉત્સવનો લાભ લેવા માટે પધારજો એવું અમે હૃદયથી તમને આમંત્રણ આપીએ છીએ. અને ઉતારાની કે રહેવાની કે જમવાની બિલકુલ ચિંતા નહીં કરતા. અત્યારે પૂજ્ય જ્ઞાનદેવદાસજી સ્વામીના આદેશથી 500થી પણ વધારે હરિભક્તો ત્યાં રાત દિવસ ખડે પગે સેવા કરે છે, માટે એમ નહીં વિચારતા કે ત્યાં જશું તો ઉતારા મળશે કે નહીં મળે. બધી જ સુવિધા સાથે જે પ્રકારના જે હરિભક્તો હોય છે એને એ પ્રમાણે સુવિધા આપવામાં આવશે. તો સંસ્થા વતી હું તમને હૃદયથી આમંત્રણ આપું છું કે દરેક હરિભક્તો ખાસ ઉત્સવમાં પધારે. અને મહારાજે વચનામૃતમાં કીધું છે આ ઉત્સવ મોટા મોટામાં સમય અમે શા માટે કરીએ છીએ. મહારાજ કે પાપી જીવ આવે અને અંતકાળે એને ઉત્સવ યાદ આવે, ઉત્સવના માધ્યમથી સંતો હરિભક્તો બ્રહ્મચારી એ યાદ આવે, એને કારણે મહારાજ યાદ આવે તો એ જીવનું કલ્યાણ થાય એવા મોટા ઉદ્દેશથી, એવા દિવ્ય ભાવથી મહારાજની પરંપરાને અનુસાર આજે પણ વડતાલ ધામને આંગણે આવો મોટો દિવ્ય અને ભવ્ય ઉત્સવ વચનામૃત શતાબ્દી મહોત્સવ વડતાલ ધામને આંગણે આવે છે. તો દરેક હરિભક્તો આ ઉત્સવમાં વેશ વધારે વધારે લાભ લેજો. અને આજે 16મી વિરાટ સત્સંગ સંમેલન એનું યજમાન પદું પરમ પૂજ્ય ગુરુતુલ્ય રામકૃષ્ણદાસજી સ્વામીએ લીધું છે. જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. હું તો નાનો સાધુ છું, પણ વિશેષ સાધુ શું કહી શકું, પણ આવા સંતોનું તમને સાનિધ્ય મળ્યું છે એટલે તમે ખૂબ ભાગ્યશાળી છો. પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી
બહુ સરળ, નિખાલસ, નિર્માની, સાધુતા ગુણે યુક્ત મહાન બ્રહ્મનિષ્ઠ સંતો છે. એનું મંડળ પણ દિવ્ય છે. અમારે તો અવારનવાર મળવાનું થાય છે. અમે બહુ સાથે અમને એકથી દિલથી જોડાયેલા છીએ. એટલે અમને તો અહીંયા જ્યારે આવીએ ત્યારે અમારે ઘરે આવ્યા હોય એથી પણ વિશેષ અહીંયા અમને બહુ ગમે અને બહુ મજા આવે. તો આવા સંતોને આવું સ્થાન તમને મળ્યું છે તો વિશેષ ને વિશેષ એટલો તમારે લેવાય એટલો લાભ લેજો. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. પુનઃ એકવાર તાળીઓના નાથે આપણે પૂજ્ય ચેરમેન સ્વામીને વધાવીએ. બીજી એક આપણા માટે આનંદ અને આપણા ઉત્સાહમાં વધારો કરતી એક વાત, હમણાં જ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી જોડે વાત થઈ અને આપણને તેઓ ફોન દ્વારા આ વિરાટ સત્સંગ મહાસંમેલનમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પણ આપણને રૂડા આશીર્વાદ આજે મળવાના છે. એ પહેલાં જેઓની નિશ્રામાં રહી અને આપણે સૌ કોઈ સત્સંગ અને ભક્તિના માર્ગે આગળ વધી રહ્યા છીએ એવા આપણા વહાલા પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરીશ કે આપણને સૌ કોઈને આજના દિવસે, જો કે ઘણા સમયથી આપણે એમના શ્રીમુખથી વચનામૃત ગ્રંથને આધારે કથા વાર્તાનું વારિસિંચન પામી રહ્યા છીએ, પણ આજે વિશેષ જ્યારે વિરાટ સત્સંગ મહાસંમેલનનું આયોજન થયું છે ત્યારે આ પર્વે, આ પાવન પ્રસંગે પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરીશ કે આપણને સૌ કોઈને અત્રે રૂડા રૂડા આશીર્વાદ આપશે. સાથે અહીંયાથી સભા પૂર્ણ થાય, બધો કાર્યક્રમ આપણો પૂરો થાય ત્યારે અંતમાં ઠાકોરજીની સંધ્યા આરતી કરીશું અને આરતી બાદ બધાને મહાપ્રસાદ લેવા માટે જવાનું છે. તમે જાણો છો આજે દશેરા છે. કાલે કોઈનો મેસેજ હતો કે દશેરામાં ફાફડાની જલેબી શું કામ ખાવામાં આવે છે, કે એનું કોઈ મોટું રાસ રહસ્ય નથી. 9 દિવસ સુધી જલેબીના ઘૂસરાની જેમ ગોર ગોર ફેર્યા હોય અને દશેરાના દિવસે ફાફડાની જેમ લાંબા થઈને થાકીને સૂઈ જઈએ, એટલે દશેરાની જલેબીનું ફાફડા હોય કે. એટલે સારામાં સારું ભોજન પણ તમને અહીંયાથી કરાવવામાં આવશે. પણ એ પહેલાં અત્રે આવો ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને સૌ કોઈને આ પાવન પ્રસંગે રૂડા રૂડા આશીર્વાદ આપે પૂજ્ય ગુરુજી. આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટ દેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તેમજ આજે વજ્રાવત દ્વિશતાબ્દી મહોત્સવ આમંત્રણ નું મહાસંમેલન, એના વક્તા પરમ પૂજ્ય નાનજીવનદાસજી સ્વામી તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય દેવસ્વામી મહાત્મા સ્વામી પૂજ્ય સ્વામીનું સમગ્ર સંત મંડળ ઉપસ્થિત સમગ્ર વાલા હરિભક્તો, પૂજ્ય સ્વામી આજે તમને ખાલી થોડુંક સેમ્પલ જ આપ્યું છે. જો વધારે માલ તમારે લેવો હોય ને તો ગોડાઉનમાં હોય ને, એમ વડતાલ મહોત્સવમાં અને વડતાલ મહોત્સવ પૂર્વે જે દિવાળી ઉપર શિબિર થવાની છે એ શિબિરમાં અને મહોત્સવમાં પરમ પૂજ્ય સ્વામીના મુખકમળથી વજ્રામૃતનું જે ભગવાન સ્વામિનારાયણે આપણે સહુ કોઈને તત્વ જે બતાવ્યું છે એનો હાર્દ સમજવા માટે, વજ્રાવતનું તત્વ સમજવા માટે, એક આમંત્રણ માટે આ એક મહાદિવ્ય સભાનું આયોજન થયું છે. આપણે બધા ધન્ય ધન્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા કે વડતાલ ટેમ્પલ બોર્ડે આ સંમેલન કરવા માટેની સેવા જે આપણને આપી અને એમાંય પરમ પૂજ્ય સ્વામી જેવા એક મહાસંત શાસ્ત્ર મર્મજ્ઞ પુરુષ જેને દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં સુષુપ્તિ અવસ્થામાં માણસના હૃદયમાં પડેલી જે કંઈ શક્તિઓ એને જાગૃત કરવા માટે કથાના માધ્યમથી કંઈક કંઈક માણસના જીવનમાં પ્રકાશ આપ્યો છે અને એ પૂજ્ય સ્વામીની કથા વાર્તાનો આજે આપણને સૌ કોઈને લાભ મળ્યો. આ મહોત્સવના, આ સંમેલનના એક નિમિત્તે
એ આપણો મહા મોટો પરમ ભાગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ભગવાનના સંતનો યોગ મળવો, સમાગમ મળવો, એનો સત્સંગ મળવો, એની કૃપા મળવી, એનું દર્શન મળવું, એ બહુ અતિ દુર્લભ છે. કહે બ્રહ્મ મુનિ સબ હી મેલે એક દુર્લભ સત્સંગ હે. એ આજે આપણે સૌ કોઈને આ સંમેલનના માધ્યમથી જે પ્રાપ્ત થયું છે એ ખરેખર બહુ આપણે ધન્ય ભાગ્યશાળી થયા છીએ. વડતાલ ટેમ્પલ બોર્ડનો અને પૂજ્ય સ્વામીનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે આવો લાભ આપણે ઘેર બેઠા જ્યારે મળતો હોય ઘરના આંગણે, ઘણી બધી અનેકવિધ પ્રવૃત્તિઓ આ મહોત્સવ પૂર્વે તૈયારી માટેની હોય, જવાબદારીઓ હોય, એ બધું થોભાવીને પણ પૂજ્ય સ્વામી અહીંયા પધાર્યા, પૂજ્ય દેવસ્વામી પધાર્યા. આ આપણો એક ઝાલાવાડ પ્રદેશનો સમાજ, એમાંય આપણો આ સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા આપણો નાનો એવો એક પરિવાર, અને આવા મોટા મોટા સંતો આપણા ઉપર જ્યારે આવી મીઠી મીઠી નજર રાખતા હોય, આટલો હૂંફ આપતા હોય, આટલો પ્રેમ આપતા હોય, ત્યારે વિચાર કરો કે ભગવાન શ્રીહરિની આપણા ઉપર કેટલી બધી અનંત કૃપા છે, મહાપુરુષોની કેટલી આપણા બધો કૃપા છે. અને એક વાત બહુ જીવનમાં નિશ્ચિત છે કે ગમે તેટલો સમર્થ હોય, એની પાસે ગમે તેટલી ધન સમૃદ્ધિ હોય, ગમે તેટલો સમાજ હોય, ગમે તેવું એની પાસે કાંઈક કળા કૌશલ્યતા હોય, પણ કોઈ મોટા સત્પુરુષનો જો છત્ર ન હોય, કોઈ મોટા પુરુષની જો મીઠી દ્રષ્ટિ ન હોય, એનો પ્રેમ ન હોય, એની હૂંફ ન હોય, તો એ સત્તા, એ સંપત્તિ, એ સમાજ, એ પ્રભુત્વ, એ કૌશલ્યતા, મારા બાપ જ્યારે સમય આવે ને ત્યારે કશું કામ આવતું નથી, પણ મોટા સત્પુરુષનું છત્ર કામ આવે છે. એ ભગવાન શ્રીહરિએ કૃપા કરીને આપણને આપ્યું છે કે આવા મોટા પુરુષો એટલી આપણા ઉપર કૃપા રાખતા હોય, કેટલી મોટી વાત છે. વર્ષો સુધી માણસ સાધના કરે અને વર્ષો સુધી તપસ્યા કરે તો એ આવા સંતોનું દર્શન ન મળે, એની બદલે આપણને આવો પવિત્ર વાણી પ્રસાદ મળે, એ કૃપા મળે, એની મમતા મળે, એનો પ્રેમ મળે. દુનિયામાં બધી ચીજ વસ્તુ માણસ પ્રાપ્ત કરી શકે છે પુરુષાર્થ કરીને, પણ પુરુષાર્થથી કૃપા આપણે પ્રાપ્ત નથી કરી શકતા, એ તો દિલ હોય તો થાય છે. આવા મોટા પુરુષોનો રાજીપોની કૃપા, ભગવાન શ્રીહરિની કૃપા, મહારાજનો રાજીપો, જ્યારે ભગવાનના આવા મહાપુરુષો સામેની વ્યક્તિનું કંઈક આપણું દિલ જોઈએ એટલે આપ મેળે, એમાંથી બધું વર્ષી જતી હોય છે કૃપા. તો આજે બહુ ભાગ્યશાળી છીએ કે આવી સેવાનો અવકાશ આપણને સૌ કોઈને પ્રાપ્ત થયો છે, પણ એની સાથે આપણી ફરજના ભાગરૂપે પૂજ્ય સ્વામીના આદેશથી એમની નિશ્રામાં જે ઘડતર પામીને ભગવાન શ્રી હરિને પામવા માટે આરાધના જે કરતા હોય એવા સદગ્રસ્ત હરિભક્તો અનેક પ્રકારની પોતાની પ્રવૃત્તિઓ થોભાવીને પણ 500, 500, 700, 700ની સંખ્યામાં એ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ આ વચરામૃતનો જે આવી રહ્યો છે એની પૂર્વ તૈયારી માટે જો આટલો બધો ભોગ આપતા હોય, આટલી બધી સેવા પરિચર્યા કરતા હોય, તો આપણા બધાની પણ ફરજ છે. માટે પ્રત્યેક હરિભક્તોને ખાસ મારી વિનંતી છે કે વચરામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં જે કંઈ વડતાલ ટેમ્પલ બોર્ડ, વ્યવસ્થાપકો એટલે આયોજકો આપણે જે વિભાગની સેવા સોંપે તે વિભાગની સેવા કરવા માટે વધારામાં વધારે બધા હરિભક્તો ખાસ ફોર્મ ભરજો, જોડાજો, અને વડતાલ મહોત્સવમાં આ દિવ્ય લાભ લેવા માટે કથા વાર્તા, કીર્તન ભક્તિ, પરમ પૂજ્ય સ્વામીના મુકમળથી વચરામૃત ગ્રંથનો બહુ મહા અતિ ગર્ભિત જે તત્વ છે એ આપણે સૌ કોઈને સમજવા તો મળવાનું છે, પણ એની સાથે
મહા મોટા સંપ્રદાયના મૂર્ધન્ય અનુભવી પવિત્ર સંતોના વાણી પ્રસાદથી પરમભુજી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના દર્શન અને આશીર્વાદ એમ ઘણા બધા અનુભવી પુરુષોના દ્વારા ઘણા બધા અનુભવાત્મક કંઈક સદવિચારો જીવનને કંઈક ઉર્ધ્વગામી બનાવવા માટેના જ્યારે વિચારો આપણે એમાંથી સંપાદન થવાના છે તો એ મહોત્સવમાં ખાસ સપરિવાર મિત્રમંડળ આડોશી પાડોશી જે કંઈ તમારા લાગતા વળગતા હોય એ તમામને પૂજ્ય સ્વામીના રચિત કીર્તનો આજે દેશ વિદેશમાં વડતાલ વચરામૃત દ્વિ શતાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવી રહ્યા છે. પણ આજે તમને વિનંતી કરું કે તમે ખુદ હરિભક્તો પત્રિકા બની અને ઘેર ઘેર આમંત્રણ પાઠવો અને આવો મહાદિવ્ય લાભ આપણે અપાવીએ. આપણને આંગળી ચિંતાનું પૂન છે. પુરુષાર્થ તો બધો જે કરનારા છે તે કરે છે, ધન સંપત્તિ આપનારા ધન સંપત્તિ આપે છે, પરંતુ આપણે તો જેટલો લેવાય એટલો સમય ખર્ચી અને લાભ લઈ લઈએ અને ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરી લઈએ. આવા સદગુરુના આશીર્વાદ અને રાજીપો જો આપણે પ્રાપ્ત કર્યો હોય છે ને તો એ રાજીપો ક્યારે કામ આવશે એ તમને કહું કે જીવનમાં કોઈ એવી ગહરી સમસ્યા આવીને ઊભી હોય, કોઈ દિશા આપણને દેખાતી ન હોય કે હું શું કરીશ, મારું શું થશે, હું ક્યાં જઈશ, હું કેવી રીતે આમાંથી બહાર નીકળીશ, આવી કોઈ પણ સમસ્યા જીવનમાં આવીને ઊભી રહી હોય ને ત્યારે આવા સત્પુરુષોના આશીર્વાદ એની કૃપાને એનો રાજીપો એ ગહરી સમસ્યાઓમાંથી આપણને સરળતાથી રસ્તો કાઢી અને આગળ ગતિ કરવા માટેનો માર્ગ બતાવતા હોય છે. એનું એ મૂલ્ય છે. 5 જ મિનિટ તુલસીદાસે એવું લખ્યું, એક ઘડી નહીં તો આધી, આધી નહીં તો પુનિયા. એ થોડી ઘડી 5-10 મિનિટે જો સંતનું દર્શન થયું હોય, એનો સમાગમ જો આપણે પ્રાપ્ત થઈ ગયો હોય તો જીવ ઘણી બધી પોતાની મુશ્કેલીઓ, ઘણી બધી જીવનની નાની મોટી સમસ્યાઓ એમાંથી માણસ મુક્ત થતો હોય છે. આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે સમસ્યાઓ કે કંઈ જે કંઈ વિકલ્પો હોય એ બધા દૂર થાય તો ઠીક, સમજા હોય આપણે. પણ આંતરિક ભગવાનને પામવા માટેનું જે અંદર અવરોધાત્મક જે આપણને કંઈ નડતા હોય તત્વો કે જેને આપણે સ્વભાવ કહીએ, ઇન્દ્રિયો કહીએ, તો એ પણ આવા મહાપુરુષના આશીર્વાદથી રસ્તો માણસનો ક્લિયર થતો હોય છે. પૂજ્ય સ્વામીએ પ્રારંભમાં જ કહ્યું હતું કે આપણે બધા ભેગા થયા છીએ એ ભગવાન શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિ કેન્દ્રિત કરવા માટે ભેળા થયા છીએ. બધામાંથી હજારો પ્રકારે, હજારો નહીં પણ લાખો પ્રકારે આપણી વૃત્તિઓ, નાની નાની ચીજ વસ્તુઓ, ખેતર, શેઢા, સીમ, ઝાડવા, ગાયો, ભેંસો, બીજું ત્રીજું બધામાં વૃત્તિઓ ફેલાયેલી હોય, એમાંથી વૃત્તિઓ ખેંચી અને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં કેન્દ્રિત વૃત્તિઓ કરી અને ભગવાન શ્રીહરિને પામી જઈએ, એનો આનંદ પ્રાપ્ત કરીએ, સતી દેહે અખંડ ને અખંડ ભગવાન શ્રીહરિની મૂર્તિનો આનંદ આપણે લૂંટતા રહીએ, અખંડ ને અખંડ લૂંટતા રહીએ, એવા સદવિચારો આપણને સૌ કોઈને પ્રારંભથી જ પૂજ્ય સ્વામી આજના આ પ્રસંગમાં આપણને પાઠવા છે, આપ્યા છે, રૂઢ આશીર્વાદ આપ્યા છે. પૂજ્ય દેવસ્વામીએ આપણને આમંત્રણ આપ્યું છે. જો કે આમંત્રણ તો આપણને એક વ્યવસ્થાના ભાગરૂપે સંતો આપતા હોય છે, પણ આ તો આપણો પોતાનો ઉત્સવ છે, આપણા પોતાનું આ બધું કાર્ય છે. એટલે આપણે બધાની પ્રત્યેકની તન મન ધનથી જોડાવાની ફરજ છે. તો પ્રત્યેક હરિભક્તો ખાસ મહોત્સવમાં સેવામાં જોડાવા માટે સ્વયંસેવક તરીકેનું બધા ફોર્મ ભરજો અને વિશેષ ને વિશેષ સંખ્યામાં આ મહોત્સવનો લાભ લઈને આપણે આપણા જીવનને કૃતાર્થ કરીએ. અને ફરીને પણ પૂજ્ય સ્વામીનો, પૂજ્ય દેવસ્વામી,
આપણો આખો વડતાલ ટેમ્પલ બોર્ડ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, સમગ્ર વરિષ્ઠ સંતો, એનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પૂજ્ય સ્વામીના ચરણમાં, પૂજ્ય દેવસ્વામી આદિક સંતોના ચરણમાં આપ સમગ્ર હરિભક્તો વતી એવી વંદના પ્રાર્થના કરું કે વિશેષ ને વિશેષ ભગવાન શ્રીહરિનું ભજન કરવાનો બળ પ્રાપ્ત થાય, સત્સંગ કરવાનો કથા કીર્તન ભક્તિના વધુ ને વધુ અંગ બંધાય એવું બળ પ્રાપ્ત થાય એવી પૂજ્ય અને સમગ્ર સંતો આપ સમગ્ર હરિભક્તોને વધુ ને વધુ આશીર્વાદ આપે, બળ આપે એવી પ્રભુના અને પૂજ્ય સંતોના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમો. ખૂબ ખૂબ આભાર. પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં આપણે આભારસહ વંદના કરીએ. મારા ભક્તજનો, થોડી જ વારમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આપણને ફોન દ્વારા રોડા આશીર્વાદ આપશે. એ દરમિયાન પૂજ્ય ભજન સ્વામીના હૃદયનો ભાવ છે એ આપણી સમક્ષ રજૂ કરશે. સાથોસાથ આગામી મહોત્સવ ઉપક્રમે વિરાટ સત્સંગ મહાસંમેલન, એનો દિવ્ય લાભ મદન મોહનજી મહારાજના શુભ સાનિધ્યમાં ધોલેરા ધામને આંગણે શરદ ઉત્સવના પવિત્ર દિવસે આપણને મળવાનો છે. માટે આપણે સૌ કોઈ આવતા સંમેલનમાં પણ ત્યાં લાભ લેવા માટે અચૂક પધારશો. આપ બધા, આ બધાને ભાવથી આમંત્રણ છે. ત્યાં તો પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પણ પધારશે, સાથે સાથે સત્સંગ વિરાટ મહાસંમેલનની સાથે શરદોત્સવનું પણ રાત્રે સેંકડો વર્ષોથી ત્યાં ધોલેરા ધામને આંગણે શરદોત્સવ ઉજવાય છે, ઠાકોરજીનો દિવ્ય અભિષેક થશે. તો આ આખા એ દિવસનો પૂરો એ લાભ લેવા માટે આપ સૌ ભક્તજનો વહેલા વહેલા ત્યાં પધારશો. એ જ આપની પાસે લાગણી સહ અપેક્ષાની સાથે આવો શ્રવણ કરીએ પૂજ્ય ભજન સ્વામી. વાલા ભક્તો, આના પછીનો વિરાટ મહાસત્સંગ સંમેલન ઉમરેઠમાં તારીખ 12 છે, 13 તારીખ રવિવાર ધોલેરા પૂજ્ય રામસ્વામીની નિશ્રામાં છે 13 તારીખે, અને ત્યાર પછી 17 તારીખે ગોધરા મુકામે છે સંમેલન, એ 19મું, અને છેલ્લે 20 તારીખે મોટા મોટું ભવ્ય સુરતમાં સંમેલન છે. આપ બધાએ તારીખ નોંધવી. આના પછી 12 તારીખે ઉમરેઠમાં 17મું, અને ધોલેરામાં 18મું, ગોધરામાં 19મું, અને છેલ્લે સુરતમાં, સુરતમાં આરંભ કર્યો હતો અને છેલ્લે સુરતનું વિરાટ સત્સંગ સંમેલન છે 20 તારીખે આપની જાણ માટે. હવે ભજન છે. ભારત ભૂમિમાં સત્સંગી કરે વિનંતી શ્રીજી ચરણમાં ઉત્સવ રૂપ ધરી આવે પ્રભુજી આનંદ છે જન જન હે વડતાલ ધામે આજે મહેર કરી મહારાજે વડતાલ ધામે આજે મહેર કરી મહારાજે નર નારીઓ તમે આવજો નર નારીઓ તમે આવજો 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 તમે નર નારી વડતાલ ધામે આજે મહેર કરી મહારાજે વડતાલ ધામે આજે મહેર કરી મહારાજે નર નારીઓ તમે આવજો ઓ નર નારીઓ તમે આવો 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 તમે ભક્તિ જગાવજો ભક્તો તમે ભક્તો તમે વડતાલ વેલા વેલા આવજો ભક્તો તમે ભક્તો તમે વડતાલ વેલા વેલા આવજો વચનામૃત દ્વિ શતાબ્દી કેરા વચનામૃત દ્વિ શતાબ્દી કેરા મહોત્સવમાં તમે આવજો મહોત્સવમાં તમે
ભક્તો તમે, ભક્તો તમે વડતાલ ધામે સૌ આવજો, સાથે નાના મોટાને તમે લાવજો. ચરિત્ર નિઝાંકી થાશે અદ્ભુત પ્રદર્શનમાં, શ્રીજી ચરિત્ર નિઝાંકી થાશે અદ્ભુત પ્રદર્શનમાં, નિર્ભી નહીં સહુ પ્રસન્ન થાશે આશ્ચર્ય જન જનમાં, યજ્ઞ કુંડનું નિર્માણ થાશે ભક્તોના પુરુષાર્થે, યજ્ઞ કુંડનું નિર્માણ થાશે ભક્તોના પુરુષાર્થે, સાત્વિક આહુતિ ઉપાશ વિશ્વ કલ્યાણ ધાતે, વડતાલ ધામે આવો, વડતાલ ધામે આજે મહેર કરી મહારાજે, હો નર નારીઓ તમે આવજો, નર નારીઓ તમે આવજો, શ્રીજી સમકાલીન મોક્તો સુલભતાશે, શ્રીજી સમકાલીન મુક્તોના દર્શન સુલભતાશે, ત્રીડીની મિશન દ્વારા, ત્રીડીની મિશન દ્વારા સત્સંગ ખૂબ ફેલાશે, સદાચાર સંયમની વાતો, સદાચાર સંયમની વાતો થાશે ગોમતી ઘાટે, થાશે ગોમતી ઘાટે, નગર મેં જોગ આયા વડતાલ ધામે આજે મહેર કરી મહારાજે, મહિલા મંચો ઉત્સવની છે શોભા, બાલ યુવાન મહિલા મંચો ઉત્સવની છે શોભા, શિબિર નહીં સામાજિક યાદ કાર્યો છે વણતંબ્યા, 200 વર્ષના મહોત્સવનું જે જીવ દર્શન કરશે, 200 વર્ષના મહોત્સવનું જે જીવ દર્શન કરશે, ભજન પ્રકાશ કહે છે તો અક્ષર ધામે જાશે, વડતાલ ધામે આજે મહેર કરી
રમણ ઘનશ્યામ મહારાજ ની વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ ની જય જય જય. જોરદાર તાલી ભજન સ્વામી માટે. પૂજ્ય મહારાજશ્રી આપણી જોડે ફોનમાં છે, આપણે રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. મહારાજશ્રી અહીંયા બધા ભક્તો સાંભળી રહ્યા છે આપને. બોલો સ્વામિનારાયણ ભગવાન. સર્વોપરી શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ધાંગધ્રાને શ્રી વચનામૃત શતાબ્દી મહોત્સવ અંતર્ગત કીર્તન સોંગ ના માધ્યમથી જે આમંત્રણની સભા, એ સભાને વિશે વ્યાપક અને વિરાજમાન થઈને આપસો ભક્તોને જેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય ચરિત્રોથી સમર્થ કથાનું શ્રવણ કરાયું છે, એવા વક્તા વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી વિનયાનંદજી સ્વામી, સભામાં ઉપસ્થિત અમારા ખૂબ સ્નેહી લાડીલા એવા સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, એમનું સમગ્ર મંડળ, વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર થી પધારેલા મહાત્મા સ્વામીજી અને ખાસ અમારા વડતાલ મંદિરના ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી પણ પધારી રહ્યા છે, ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન સર્વ સંતો અને ઉપસ્થિત ઝાલાવાડ પંથકની આ બહુ મોટી સભાને વિશે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણા આગામી કાર્તિક સમયમાં વડતાલ ખાતે ન ભૂતો ન ભવિષ્યથી એવો વચનામૃત શતાબ્દી મહામહોત્સવનું આયોજન થયું છે અને એ આયોજનને સફળ બનાવવા માટે આપણા સંપ્રદાયના તમામ નાના મોટા સ્થાનોને વિશે સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ, એમના મંડળના સંતોએ, હરિભક્તોએ એ કેવો પ્રયાસ કર્યો છે, કીર્તનના માધ્યમથી ભક્તોને આમંત્રણ પણ અપાય, તેજે તેજે સભા પણ થાય અને સભાના માધ્યમથી વચનામૃતનું મહાત્મ્ય લોકોને સમજાવાય, લોકોને પાઠ કરવા માટેની ભલામણ કરાય, લોકોના હૃદયમાં મહારાજનો મહિમા અતિશય દ્રઢ થાય, એવા ખૂબ સુંદર મજાના આયોજનો છેલ્લા 3 મહિનાથી ચાલી રહ્યા છે. આજે બહુ આનંદની વાત એ છે કે આજે ધાંગધ્રા ખાતે પણ વિજયાદશમીના પર્વે અસરસ મજાનું આયોજન થયું છે. 2 દિવસ પહેલા વડતાલ ખાતે પણ બહુ એક વિરાટ સત્સંગ સંમેલનનું આયોજન થયું હતું. તદુપરાંત આગામી સમયમાં ખાસ કરીને શરદ પૂર્ણિમાના પાવન દિવસે ધોલેરા ખાતે પણ આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મારા ભક્તજનો, આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને જે વચનામૃતો કયા એ નંદ સંતોએ જીલી લીધા, એને સંપાદિત કર્યા અને આપણી પાસે આપણને આજે પ્રાપ્ત થયા છે. ત્યારે મારા ભક્તો, આનો અતિશય મહિમા છે, આનો જેટલો મહિમા કહીએ એટલો ઓછો છે. આપણા સત્સંગનો દ્રઢ પાયો જ આ છે, માટે વાલા ભક્તો એના માટે જેટલું પણ કરીએ એટલું ઓછું છે. અમે હૃદયથી સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. બહુ સારો પુરુષાર્થ એમણે કર્યો છે અને કથા વાર્તાના માધ્યમથી બહુ ભક્તોને લાભ મળ્યો છે. ત્યારે વાલા ભક્તો, આ સત્સંગ જે છે એ કલ્પ વૃક્ષ સમાન સત્સંગ છે. આ સત્સંગનો નિત્ય પ્રત્યે મહિમા સમજવો, ભગવાનનો રાજીપો કેમ પ્રાપ્ત થાય એનો કાયમ પ્રયત્ન કરો. માટે વાલા ભક્તો, આજે એક વચનામૃત શ્રીજી મહારાજનું, ખાસ કરીને ભગવાનની પ્રસન્નતાનું છે એ આપસોને હું કહી રહ્યો છું. શ્રીજી મહારાજ એવું કહે છે કે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધન કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મ વાળા જે ભક્ત તે આ સમયમાં આપણા સત્સંગમાં કેટલાક છે. માટે વાલા ભક્તો, આનો તાત્પર્ય એ છે કે શ્રીજી મહારાજે અત્યંત કલ્યાણ કરવા માટે બીજી બાબતો આપણને કહી દીધી છે. તો ખાસ કરીને બહુ નિષ્કામ ભાવથી આપણે મહારાજના વચનોને સારભાર રાખીને આગળ વધવાનું છે. એના ભાગરૂપે આ ઉત્સવનું આયોજન થયું છે. બહુ ભવ્યથી ભવ્ય ઉત્સવનું આયોજન છે. સંપ્રદાય લેવલનો ઉત્સવ છે. દેશ અને વિદેશથી ભક્તજનો પધારશે, વચનામૃતનો મહિમા વધશે. અને આજે અમને આનંદ તો એ વાતનો છે કે સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીને કાયમ
વચનામૃતના વાંચનનો મનનનો અને વચનામૃતની કયા કરવાનો બહુ અંગ છે. આજે એમણે બહુ સરસ અભિગમ દાખવીને એમના સ્થાનને વિશે આયોજન કર્યું છે, ત્યારે એમને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને વાલા ભક્તો, આજે તમે બધા કથા સાંભળી છે એનું કાયમ હૃદયમાં મનન કરજો અને વચનામૃત ઉત્સવ નિમિત્તે સંકલ્પ કરજો કે મહારાજની કૃપાથી આપણો ઉત્સવ ભવ્યથી ભવ્ય પૂર્ણ થાય, એના માટે આપ સૌ ભગવાનને પ્રાર્થના કરજો. અમો અત્યારથી અહીંયા રહ્યા થતા આપ સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ વિજયાદશમીની. અને આ પ્રસંગે ગીરી ભક્તજનો આવ્યા છે, સૌનું ભગવાન ખૂબ મંગળ વિસ્તારો. વિજય ભક્તજનોએ આ સભાને સફળ બનાવવા માટે જે કાંઈ નાનો મોટો પ્રયત્ન કર્યો હોય સૌ બધા ધન્યવાદના અધિકારી બન્યા છે. અને સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના મંદિરના સંતો ખૂબ ઉમંગી અને ઉત્સાહી છે. અને એમાં ખાસ કરીને ભજન પ્રકાશદાસજી સ્વામી જે પોતાના ભજનો દ્વારા ભક્તોને ખૂબ આનંદ પમાડે છે, ત્યારે ઉપસ્થિત તમામ સંતોને અમારો ખૂબ દૃઢ ધન્યવાદ. ભગવાન સ્વામિનારાયણ આપ સૌ ભક્તજનોનું સદાયની માટે મંગળ વિસ્તારતા રહો એવી હૃદયથી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરી વિરમું છું. ફરી એક વખત વાલા ભક્તજનો, આપ સૌને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પુનઃ એક વખત પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આજના અરૂળા મંગલ આશીર્વચનને આપણે તાળીઓથી વધાવીએ. આજે આપણી સભામાં સુરેન્દ્રનગર વિદ્યાર્થી ભુવનથી પૂજ્ય મહાત્મા સ્વામી પણ ઉપસ્થિત છે. પૂજ્ય સ્વામીના હૃદયમાં એક સંકલ્પ થયો છે, આવો મહામહોત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે અક્ષર નિવાસી સદગુરુ નારાયણ સેવાદાસજી સ્વામીની સ્મૃતિ અર્થે આ મહોત્સવમાં 5,00,000 રૂપિયાની સેવા પૂજ્ય સ્વામી નોંધાવે છે. હસ્તે મહાત્મા સ્વામી અને દર્શન સ્વામી વિદ્યાર્થી ભુવનના માધ્યમે આવી સેવા થઈ રહી છે. પૂજ્ય સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન અભિનંદન. બીજી વાત, મહાત્મા સ્વામી અહીંયા આવશે અને અમે એમનો હાર પહેરાવી. બોલો ઘનશ્યામ મહારાજની જય. સાથે જેવી રીતે સંતો અહીંયા આમંત્રણ દેવા માટે પધાર્યા છે એવી રીતે સમગ્ર ગુજરાતભરમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપતો રથ પણ ગામડે ગામડે ફરી રહ્યો છે. ધોલેરા પ્રાંતના તમામ ગામડાઓમાં એ રથ ફરી અને આમંત્રણ દઈને આજે એ રથ આપણા ગુરુકુલ પટાંગણમાં જ્યારે આવ્યો છે એનું સ્વાગત બપોરે થયું. અને આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ સુધી આ ઝાલાવાડના તમામ ગામડાઓમાં એ રથ ફરશે, એના દર્શન થશે, એના દ્વારા આમંત્રણ અપાશે. આપ બધા ભક્તોને જાણ થઈ ગઈ છે તો બધાના ગામે ગામ જ્યારે રથ આવે ત્યારે એનું ભવ્ય સ્વાગત કરી અને દરેક ભક્તજનોને આપણે સૌ કોઈ સાથે મળી અને આમંત્રણ આપીશું. હમણાં પૂજ્ય સ્વામીએ વાત કરી એ પ્રમાણે 12 તારીખે ઉમરેઠમાં સંમેલન છે અને 13 તારીખે વિરાટ સત્સંગ મહાસંમેલન ધોલેરા ધામને આંગણે છે. વર્ષોથી ત્યાં શરદ ઉત્સવ પણ ખૂબ સારી રીતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય છે. એ પ્રમાણે આ વખતે પણ 12 તારીખે સાંજે 5 વાગે ત્યાં જળયાત્રા રાખેલી છે. 13 તારીખે સવારે ઠાકોરજીનો અભિષેક થશે, આરતી થશે, અન્નકૂટના દર્શન થશે અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી વિરાટ સત્સંગ મહાસંમેલનનું આયોજન ત્યાં રાખેલું છે. અને ત્યાં આપણને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીના હુબહુ દર્શન થવાના છે, આશીર્વચન મળવાના છે. ત્રે મહાપ્રસાદ તરફ જતા પહેલા ત્રણેય સંતોના ચરણોમાં પ્રાર્થના કરીશ. રૂપાળા ઘનશ્યામ મહારાજની આગળ ઊભા રહેશો. પ્રતિ વર્ષે મહારાજની મૂર્તિ સાથેનું અદ્ભુત નયનરમ્ય કેલેન્ડર આપણે ઘેરે ઘેરે વસાવીએ છીએ, એ કેલેન્ડરનું પણ આજના પવિત્ર દિવસે આપણે વિમોચન કરવા માટે જઈ રહ્યા છીએ. તો પૂજ્ય સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂજ્ય ગુરુજી, પૂજ્ય ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી સાથે વિદ્યાર્થી ભુવનથી પધારેલા પૂજ્ય મહાત્મા સ્વામી પણ જોડાશે. આ ચારેય વડીલ સંતોના વરદ હસ્તેથી આપણે કેલેન્ડરનું વિમોચન કરીશું અને તમને બધા ભક્તોને ઘેરે ઘેરે કેલેન્ડર વસાવવા માટેનો રૂડો અવસર આજથી જ આપના વચ્ચે ખુલ્લો મૂકવામાં આવે છે. સદગુરુ સંતો જ્યારે અહીંયાથી કેલેન્ડરનું વિમોચન કરે ત્યારે આપણે રૂપાળા ઘનશ્યામ મહારાજનો જય જયકાર કરીશું, તાળીઓનો નાદ કરીશું અને કેલેન્ડરના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરીશું. બોલો રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની, બોલો રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની, બોલો સ્વામિનારાયણ ભગવાનની.
હરિ કૃષ્ણ મહારાજની, મદન મોહનજી મહારાજની, આજના ઉત્સવની. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.